આગળ વધતી જઈ રહી છે ને તેમાં પણ ક્યાંક રસપ્રદ મુકાબલા પણ જોવા મળી રહ્યા છે. તેમાં પણ જો આપણે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે રવિવાર અત્યાર તો તમામ લોકો માટે ઘણો સારો રહ્યો હશે, કારણ કે જયારે સૌથી પહેલી વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની જે મેચ હતી જેમાં રાજસ્થાને એક સારો એવો સ્કોર પણ અત્યારે તો ઊભો કર્યો હતો, 193 રનનો જે સ્કોર હતો, 4 વિકેટ ગુમાવી હતી. બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટ્સમાં ક્યાંક કોઈક રમ્યું નહીં તેવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળી હતી. માત્ર માત્ર કેએલ રાહુલ અને નિકોલસ પુરન દ્વારા જે ટ્રાય કરવામાં આવ્યો કે ના આ જે પરિસ્થિતિ છે તેને અત્યારે તો યોગ્ય કરવામાં આવે, પરંતુ તે યોગ્ય ન થઈ અને ક્યાંક રાજસ્થાન રોયલ્સે લખનઉને 20 રને હરાવ્યું પણ હતું. તો ત્યારબાદની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ, રસપ્રદ મુકાબલો હતો ના નહીં પણ એક બહુ મોટું ટોટલ પણ ન હતું. ગઈકાલે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સની જે પ્રથમ બેટિંગ હતી, ક્યાંક બેટિંગમાં એમ કહેવાય કે એક પાર્ટનરશિપ બની ખરી, અને પણ એટલો મોટો સ્કોર ક્યાંક ઊભું ન કરી શક્યું ગુજરાત ટાઇટન્સ. ક્યાંક શરૂઆતમાં જ એવું લાગ્યું કે ના ગુજરાત ટાઇટન્સ હારી જશે, પણ જે પ્રમાણેની બોલિંગ જોવા મળી અને તેમાં પણ જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સના જે તમામ જે પ્લેયર્સ હતા એ કોઈ રમી ના શક્યા. માત્ર માત્ર જ્યારે આપણે રોહિત શર્માની વાત કરતા હોઈએ કે પછી જે અન્ય એવા પ્લેયર્સની પણ વાત કરતા હોઈએ તેમના દ્વારા જે ખાલી સારું એવું પ્રદર્શન જોવા મળ્યું, ના હાર્દિક પંડ્યાનું ક્યાંક સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું. ક્યાંક લાગતું હતું કે ના છેલ્લી ઓવરમાં જે પ્રમાણે 4 અને 6 જોવા મળી તેનાથી હાર્દિક પંડ્યા ક્યાંક કવર કરી લેશે, પણ તે કવર પણ ન કરી શક્યા અને જે 9 જેટલી વિકેટો ગુમાવીને માત્ર ને માત્ર 162 રન કરી શક્યું અને ગુજરાત ટાઇટન્સ એ 6 રનથી જીતી પણ ગયું. જો આજની વાત કરીએ તો આજે પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ પંજાબ કિંગ્સની જે આજે મેચ છે, કોણ કેવું પરફોર્મન્સ કરશે તેની ઉપર પણ ચર્ચા વિચારણા કરીશું. આ તમામ મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી, કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે જ્યારે આઈપીએલ 2024ની વાત કરતા હોઈએ ને તેમાં પણ જે ખૂબ જ રસપ્રદ મુકાબલા હતા ગઈકાલે, સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ રાજસ્થાન રોયલ્સ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની. રાજસ્થાનની ગઈકાલે સૌથી પહેલાં તો આ બેટિંગને લઈને શું કહેશો, કારણ કે ક્યાંક સારું એવું ટોટલ મૂકવામાં એ સફળ તો રહ્યા હતા, કારણ કે 193 રન જે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, 194નો જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે ઘણો મહત્વનો હતો. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? સૌથી પહેલા તો રાજસ્થાન રોયલ્સ એક બહુ એક ગમતી ટીમ છે, બીકોઝ ઇટ હઝ ગોટ અ ચાર્મ ઓફ યંગસ્ટર્સ. એની અંદર ઘણા બધા એવા ખેલાડીઓ છે કે જે પોતાનું પ્રદર્શન કરીને ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેસિવ ક્રિકેટ એ રમે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે સંજુ સેમસનની કેપ્ટનશીપમાં યશસ્વી જયસ્વાલ જેવું ખેલાડી કે જે ખતરનાક ગયા વખતે કેટલા બધા રન માર્યા છે, વિશ્વ ફલક ઉપર સર્વાધિક રન્સ બનાવીને સર્વાધિક ટેસ્ટ મેચમાં છગ્ગા મારવાના રેકોર્ડ, અઢળક રેકોર્ડનો માલિક છે, બટલર છે. તો આ રીતે એકદમ ખતરનાક ખેલાડીઓ ધરાવતી આ ટીમ છે રાજસ્થાન રોયલ્સ. અને એ ટીમ ને રમતી જોવી એક લાવો છે. એની પાસે બોલર પણ એટલા સારા છે, ચહર જેમની પાસે, ટ્રેન્ટ બોલ્ટ છે. તો એવરીથિંગ પુટ ટુગેધર ઇટ્સ અ બેસ્ટ ટીમ. મારી દ્રષ્ટિએ અત્યારે જો ફ્રન્ટ લાઇનર તમે ગણો તો હું માનું છું કે રાજસ્થાન રોયલ્સ ને તમારે ગણવી પડે, કારણ કે એના જે બેટર્સ છે એ ફૂલ ફોર્મમાં છે. જે રીતે ગઈકાલે 82 રન બનાવ્યા સંજુ સેમસને, દેટ વોઝ ટેરિફિક. અને જે રીતે બેટિંગ એને કરી છે, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. 193નું ટાર્ગેટ આપ્યું, 193 રન બન્યા, એ પણ એક જબરજસ્ત વસ્તુ બની. તો ક્યાંક ને ક્યાંક રાજસ્થાન રોયલ્સની બેટિંગ શાનદાર થઈ, દમદાર થઈ, અને ક્યાંક સારી બોલિંગને કારણે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ, આપણે જાણીએ છીએ કે રાહુલે તો હાફ સેન્ચુરી નો ડાઉટ મારી છે, પણ આ પણ એક એવો જ ખેલાડી છે કે જે ભારતીય ટીમમાં આવું છું નથી આવતો, આવું છું નથી આવતો કરીને આખરે આઈપીએલ આવી ત્યારે બધા ભેગા થયા અને આ મેદાન ઉપર ઉતરેલા ખેલાડીઓ છે. તો રાહુલે તો સારું પ્રદર્શન કર્યું એમ કહી શકાય, પણ ટીમને સાથે કેરી કરવામાં રાહુલ સફળ થયો નહીં અને પહેલી મેચ હારવાનું વારો આવ્યો. સંજુ સેમસનની એક કેપ્ટનશીપની એક મને બહુ સારામાં સારી એ ગમી કે હી નોઝ કે રિધમ બેટિંગની હોવી જોઈએ, રિધમ ખેલાડીઓના રમવાની હોવી જોઈએ, અને એ રિધમ પકડીને મોટો સ્કોર મૂકવામાં એ ખેલાડીઓ સફળ થયા.
એટલે પહેલી મેચમાં સંજુ સેમસન ઇમ્પ્રેસિવ કેપ્ટન લાગ્યો મને. એલએસજી લખનૌની જે રીતે આખી ટીમની સ્થિતિ, અથવા તો જે રીતે બોલિંગ ચેન્જીસ તમે લઈ લો, અથવા તો જે રીતે ઓપરેટ કરવાની વાત કરો, તો હું માનું છું કે કેપ્ટનશીપમાં પણ ક્યાંક રાહુલ જે છે એ બેકફૂટ પર જોવા મળ્યો મારી દ્રષ્ટિએ. કારણ કે બહુ સારામાં સારું અત્યારે આવતું જે ટોટલ મૂકવામાં અત્યારે આવતું જે કેપ્ટનનો પણ એક બહુ જ મહત્ત્વનો પાર્ટ હોય છે. કારણ કે એઝ અ કેપ્ટન જ્યારે તેઓ ટીમને લીડ કરતા હોય, જો ક્યાંક અત્યારે હાલ તો ટોટલ નબળું જોવા મળતું હોય તો તેને અત્યારે હાલ તો કઈ રીતે સારામાં સારું કરી શકાય, ક્યાંક કેપ્ટન ઉપર અત્યારે હાલ તો જે નિર્ભર હોતું હોય છે. અશોકભાઈ, જ્યારે સામેની બાજુ જોવા જઈએ તો નિકોલસ પુરન અને કેએલ રાહુલ બે જ દ્વારા સારામાં સારી જે ઇનિંગ રમવામાં આવી, અન્ય કોઈ પણ પ્લેયર્સ ક્યાંક સક્સેસ ન ગયા. ક્વિન્ટન ડિકોક હોય કે પછી પડિક્કલ હોય કે બદોની હોય કે પછી સ્ટોઇનિસ પણ હોય, શું લાગી રહ્યું છે લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગને લઈને? સૌથી પહેલા તો પ્રથમ મેચ છે એટલે કોઈ પણ ટીમ હજુ સેટલ થઈ ના હોય, એમની અન્ડરસ્ટેન્ડિંગ, એમની રમવાની જે શૈલી છે, મેદાનોની સ્થિતિ છે, અહીંનું વાતાવરણ છે, તો એવરીથિંગ ઇઝ અંડર યુ નો રિપેરિંગ. અત્યારે પહેલી મેચની અંદર બધા સેટલ થવાની કોશિશ કરશે. એ સેટલ થવાની કોશિશ કરતી વખતે ટ્રેન્ટ બોલ્ટ જેવા જબરજસ્ત ખેલાડીઓ બોલર તરીકે જ્યારે સામે આવી જાય અને જ્યારે તમારી વિકેટ લઈ જાય ત્યારે તમે ખરેખર બેકફૂટ પર હોય એવું લાગે. તો હું માનું છું કે ઇઝ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ ઓફ રાજસ્થાન રોયલ્સ વિચ પુટ લખનૌ ઇન ટુ ટ્રબલ. આ બધા જે ખેલાડીઓ આઉટ થયાની જે વાત છે બીકોઝ ઓફ અ ગુડ બોલિંગ, પરફેક્ટ બોલિંગ, તો આ એક વસ્તુ બહુ મહત્વની છે કે બેટ્સમેન સેટલ થાય એ પહેલા બોલર્સ અહીંયા સેટલ થયેલા જોવા મળ્યા. આપણને એક સારી બોલિંગ લાઇનઅપની સામે લખનૌ ટકી ના શક્યું અને એની કારણે એની હાર દે. એટલે એની સૌથી મહત્વની વાત એ છે આ બધા ખેલાડીઓ સારા છે. ક્વિન્ટન ડિકોકની તમે વાત કરી, આ બધા ખેલાડીઓ દે આર વેરી ગુડ, પડિક્કલની તમે વાત કરી, બટ દે આર નોટ ઇન ગુડ ફોર્મ અત્યારે ટચમાં જોવા મળતા નથી. કારણ કે એક ક્રિકેટ ના રમતા હોય ને સડનલી દે આર ઓન ધ ફિલ્ડ, તો માનું છું કે એકાદ બે મેચ પછી થોડીક વોર્મનેસ આવી જશે બધામાં, ખેલાડીઓ પણ સારું રમતા થશે એવું આપણે કહીએ. પણ અહીંયા બહુ અગત્યની વાત, સંજુ સેમસનની કેપ્ટનશીપ મને ગમી. એને ખબર છે કે ટીમ અત્યારે સેટલ થવાની પરિસ્થિતિમાં હોય તે વખતે ટીમ હંમેશા થોડી નબળી હોય, નબળી ઇન ધ સેન્સ કે દે આર નોટ ઇન ધેટ ફાઇટિંગ મૂડ, તો એ વખતે એ મેચ જીતીને બે પોઈન્ટ લેવા બહુ મહત્વના છે. દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે શરૂઆતમાં જો તમે બબ્બે પોઈન્ટ લઈ લો છો તો એક આસાનીથી મળે છે પહેલી વાર, અને બીજું કે જ્યારે પછી એકદમ નેક ટુ નેક આવી જશે તે વખતે ફાઇટ કરીને જ્યારે પોઈન્ટ લેવાના હોય, એના કરતા અત્યારે શરૂઆતમાં સારા પોઈન્ટ મળી જાય તો તમને પાછળ પણ કામ લાગે છે. તો રાજસ્થાન રોયલ્સે બે પોઈન્ટ લેવામાં સફળતા મેળવી લીધી. હું માનું છું કે દિસ ઇઝ સમથિંગ ગુડ ફોર ધ કેપ્ટન કે આ મેચોમાં ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે વિરોધી ટીમ સેટલ થતી હોય તો એમના ખેલાડીઓ આવ્યા છે નવા રમવા માટે આવ્યા છે, તો એ બધી વખતે દે કેન ગેટ ધી બેનિફિટ ઓફ ધીસ અને એક એના કારણે એમને બે પોઈન્ટ્સ પણ મળ્યા છે. જે બહુ મહત્વની બાબત એ પણ કહી શકાય કે કાલની જે બંને ટીમ હતી, એટલે રાજસ્થાન અને લખનૌ, બંને આમ સરખી જ હતી. બેટિંગ હોય કે પછી બોલિંગ હોય કે પછી કેપ્ટનશીપમાં પણ જોવા જઈએ, બંને અત્યારે તો બહુ સારામાં સારું હતું. ક્યાંક અમુક જે એવી ભૂલો રહી ગઈ કે ના બેટિંગ પણ ક્યાંક જે લખનૌ સુપર જાયન્ટ્સ ના કરી શકી, રાજસ્થાનની બોલિંગ ઘણી સારી એવી જે જોવા મળી કે જેના કારણે એ લોકોએ અત્યારે તો જે કવર પણ કરી લીધું, એટલે એની ઉપરથી એમ કહી શકાય કે ના જે ગઈકાલની જે બંને જે ટીમ હતી એ ક્યાંક આપણે ટોપ ફોરમાં જોઈ શકીએ એવી આશંકાઓ આપણે, એટલે આશાઓ અત્યારે તો આપણે રાખી શકાય. કારણ કે અત્યારની સિચ્યુએશન પરથી જોવા જઈએ, ગઈ વખતે પણ જે સારામાં સારી અત્યારે હાલ તો જે પરિસ્થિતિ લખનૌ સુપર જાયન્ટ્સની જોવા મળી હતી, ઇવન રાજસ્થાન રોયલ્સની પણ આપણે વાત કરીએ, એટલે કે એમ કહેવાય કે ના પહેલી જે મેચ છે તેનાથી આપણે ક્યાંક એવી આશાઓ ના રખાય કે ના કોઈ સારું પરફોર્મન્સ નહીં કરે એમ. This is not that way. તમે જુઓ રાજસ્થાન રોયલ્સ ગયા વખતે બી બહુ સારું રમી હતી, આ વખતે પણ તમે જુઓ, તમે તમે પરફોર્મન્સ થી જોઈ શકાય. તમે સંજુ સેમસન જેવો બેટ્સમેન પહેલા દિવસથી ફોર્મમાં છે, બિલકુલ ટચમાં છે, એને જે સિક્સર્સ મારી છે ઇટ વોઝ સો એમેઝિંગ, બેકફૂટ ઉપર જેને પંચ કર્યા છે, જે લોફ્ટેડ શોર્ટ ઓન સાઈડમાં રમ્યા છે, માર્વલસ, અને બેકફૂટ ઉપર જઈને સિક્સ મારવાની જે એની સ્ટાઇલ છે દેટ ઇઝ ટેરિફિક. હવે આવા જયારે બેટ્સમેન શરૂઆતથી ફોર્મમાં આવે ને તો ઇટ ઇઝ ગુડ ફોર ધ ટુર્નામેન્ટ, કે તમારી ટીમ જે તળંગ તમને ટોપ ઓર્ડર તમારું ફોર્મમાં હોય એટલે તમારી જે આખી રમવાની શૈલી બદલાઈ જાય, તમે એક સારું ટોટલ મૂકી શકો, તો ધીસ ઇઝ અ પોઝિટિવ સાઇન ફોર રાજસ્થાન રોયલ્સ.
બીજું કે તમારા બોલર્સ પણ સારા ફોર્મમાં છે, બીકોઝ દે આર મેન્ટેનિંગ ગુડ લાઇન લેન્થ એન્ડ ડિરેક્શન રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ. એટલે અહીંયા તમે તમારી ટીમને તમે 60% પરિપક્વ કરી દીધી અથવા તો તૈયાર કરી દીધી એની બોલિંગ અને બેટિંગ લાઇનઅપ સેટલ કરીને. તો હું માનું છું કે આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહેવાય કે રાજસ્થાન રોયલ્સની ટીમને બોલિંગ અને બેટિંગ આ બંનેની લય, કોના પછી કોણ બોલિંગ કરશે, પાવર પ્લેમાં કોણ બોલિંગ કરશે, કઈ રીતના મિડલ ઓવરમાં બોલિંગ થશે, ડેથ ઓવરમાં શું થશે, એ બધું ગઈકાલે આપણે જોવા મળ્યું અને એ પ્રમાણે એ સારી રીતે કાર્ય પણ કર્યું. એટલે હવે સંજુ સેમસનને સેકન્ડ મેચમાં જોવામાં બીજી કોઈ તકલીફ નહીં પડે. હી વિલ ગો વિથ અ ગ્રેટ કોન્ફિડન્સ કે ઓકે મારા બોલ્ટ અહીંયા બોલિંગ કરશે, આ ખેલાડી અહીં બોલિંગ કરશે, ચહલને હું અહીંયા લાવીશ, આ ખેલાડીને અહીંયા લાવીશ. સો આ એક પ્લસ પોઈન્ટ એ ટીમ માટે મળી જતો હોય છે. જી અને અશોકભાઈ, જે રીતે ગઈકાલે તો એક સારી એવી મેચ તો આપણને જોવા મળી, પણ તેની સાથે વાત કરીએ બીજી મેચની, ગુજરાત ટાઇટન્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. અશોકભાઈ, તમે પણ અત્યારે તો ક્યાં ક્યાં આટલા વર્ષોથી અત્યારે તો વિશ્લેષણ કરી રહ્યા છો, ગઈકાલે એટલું મોટું કંઈ ટોટલ હતું નહીં, એમ કહેવાય કે નોટ અ બિગ ડીલ, એ પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે કે જે 5 વાર ટાઇટલ જીતેલી પણ છે, પણ ગઈકાલે ક્યાં કેવું શું બની ગયું? હું સૌથી પહેલાં મુંબઈ ઇન્ડિયન્સને લઈને હું પૂછવા માગીશ આપણને કે કાલે એવું તો શું થઈ ગયું કે કોઈ જ ન રમ્યું, માત્ર ને માત્ર રોહિત શર્મા, ડેવિડ બ્રેવિસ, પછી નમન ધીર થોડા ઘણા રન કર્યા અને તિલક વર્મા. હાર્દિક પંડ્યાનું પણ ક્યાંક પરફોર્મન્સ સારી એવું ન જોવા મળ્યું. સૌથી પહેલાં હાર્દિક પંડ્યાના પરફોર્મન્સને લઈને શું કહેશો અને ત્યારબાદ મુંબઈ ઇન્ડિયન્સના બેટિંગ લાઇનઅપને લઈને? સૌથી પહેલાં તમે હાર્દિક પંડ્યાની વાત કરી, તો હાર્દિક પંડ્યા ગઈકાલે જેવું રવિ શાસ્ત્રીએ ટોસ માટેનું નામ બોલ્યા કે તરત જ ઉડીઓ બોલાવવાનું, હુટિંગ કરવાનું ચાલુ થઈ ગયું પહેલી વાત. એટલે કે પબ્લિક સપોર્ટ ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સની સાથે સેટ પણ નહોતો એમ કહી શકાય. ભલે હું માનું છું કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમને બી એટલું જ રિસ્પેક્ટ છે, નોટ ઓનલી દેટ, જ્યારે ટોસ માટે આવ્યો ત્યારે રોહિતના નારા પણ સાંભળવા મળ્યા. એટલે એનો અર્થ એ કે લોકો રોહિત શર્મા પાસેથી છીનવી લીધેલી કેપ્ટનશીપ અને હાર્દિક પંડ્યાને બનાવેલ કેપ્ટન, આ બંને વસ્તુ ગુજરાત ટાઇટન્સના અથવા તો ગુજરાતના ચાહકોને અથવા ગુજરાતના મેદાન ઉપર જે જોવા આવે છે એમને ગળે ઉતર્યું નહોતું, એ ક્યાંક પ્રતીત થતું હતું. એટલે પહેલી વસ્તુ એ છે કે પબ્લિક સપોર્ટ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી એ શુભમન ગિલ સાથે જોડાઈ ગયો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે તમે જયારે પબ્લિક સપોર્ટ નથી તમારી પાસે, તે વખતે તમારે ત્યાં આગળ રમવું મુશ્કેલ પડી જાય. અચ્છા, બીજું તમે વાત કરી કે ટોટલ, તમે કહ્યું કે ટોટલ એટલું મોટું નહોતું. એબ્સોલ્યુટલી ટોટલ બહુ જ સરસ ચેઝેબલ ટોટલ હતું. મુંબઈ ઇન્ડિયન્સ એવી 5 વારની ચેમ્પિયન ટીમ છે, કોઈ વસ્તુ ક્યાંય કશી ખોટી નહોતી. પણ તમારો ઓવર કોન્ફિડન્સ તમને ઘણી વાર લઈને ડૂબતો હોય છે. તમે મુંબઈ ઇન્ડિયન્સ 5 વખતના ચેમ્પિયન છો અને કોઈ પણ ટોટલ હોય તો અમે કરી જ લઈએ અથવા તો અમે ભેગું અમે જીતી જ જઈએ, એક એ વસ્તુ મગજમાં લઈને ચાલવી એ મોટી ભૂલ ભરેલી બાબત કહી શકાય, પહેલી વાત છે. બીજી વસ્તુ એ છે કે હાર્દિક પંડ્યા જે રીતે ભારતીય ટીમમાં રમવામાં આવું છું નથી આવતો, ફિટ છું નથી ફિટ, અનફિટ છે, આમ છે તેમ એ ચાલ્યું અને સડનલી ભારત માટે જયારે જરૂર પડી ત્યારે વોઝ નોટ અવેલેબલ. આઈપીએલ આવી ગઈ તો હાર્દિક પંડ્યા ફરી પાછા ક્રિકેટમાં જોવા મળે આપણને. આ પણ લોકોને કઈ સેટ નથી થતું, લોકો મીન્સ પીપલ આર અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આ આઈપીએલ આવે ત્યારે જ બધા સાજા કેમ થઈ જાય, જયારે દેશ માટે જરૂર હોય અથવા તો જયારે ટેસ્ટ મેચ ચાલતી હોય કે બાકીના બધા ફોર્મેટ હોય તે વખતે આ ખેલાડીઓ કેમ રમતા નથી. ભલે કારણો કોઈ પણ હોય, પણ આ વસ્તુ લોકોના મનમાં, ધારો કે રાહુલની વાત, તો રાહુલને પણ સેમ સિમિલર વે હાઉ હી બીકમ ઓકે ઇન આઈપીએલ. તો આ બધી વસ્તુ ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ હતી. બીજું કે તમે પ્લેયર છો, એ પ્લેયર જયારે જયારે મેદાન ઉપર ઉતરો દરેક વખતે તમને જીત મળે એવું નથી. તમારે પરિસ્થિતિનું એસેસમેન્ટ કરવું જરૂરી હતું. તમે 10 રન મારી દીધા હતા છેલ્લી ઓવરમાં, તમારી પાસે બહુ મોટું ટાર્ગેટ નહોતું, યુ આર એટ કમ્ફર્ટેબલ, અને ત્યાર પછી તમારે બોલની લેન્થ. આજે એવું છે કે તમે જયારે ગ્રેટ બેટ્સમેન બનો છો ને તો તમારી સામે કોઈ ના કોઈ ગ્રેટ બોલર પણ બનતું હોય છે, એ સમય એ ધ્યાન રાખવાની પણ એટલી જ જરૂર હોય છે. વિવિયન રિચર્ડ્સને પણ 1983ના વર્લ્ડ કપમાં આઉટ કરવામાં આવ્યો હતો કપિલ દેવના કેચથી. આપણે જોઈએ કેવી રીતે તે વખતે મદનલાલે બોલિંગ લીધી એ બધી આપણે હિસ્ટ્રી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ સારામાં સારા ખેલાડીની વિકેટ લેવા માટે એક રણનીતિ કામ કરી જાય છે.
અને એ જ ઉમેશ યાદવે ગઈકાલે કહ્યું. ઉમેશ યાદવે એનો પોતાનો બધો જ અનુભવ કામમાં લગાવીને એક ચેન્જ ઓફ પેસ નાખી અને એ ચેન્જ ઓફ પેસમાં હાર્દિક પંડ્યાનો કેચ થઈ ગયો. એટલા માટે ખાસ કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ વેન યુ આર ઓન ધ ફિલ્ડ પરિસ્થિતિને એસેસ કરવી જ પડશે. તમારી પાસે બે બોલમાં 10 રન આવ્યા છે તો તમે ત્રીજો બોલ જોઈ લો કે ભાઈ ક્યાં નાખે છે. કારણ કે એક બે છગ્ગા એક છગ્ગો ને એક ચોગ્ગો ખાધા પછી કોઈ બોલર પોતાની બોલિંગમાં કોઈ ચેન્જ તો કરવાનો જ છે. તો એ ટ્રેપમાં તમે ફસાઈ ગયા અને તમારી આખી ટીમ હારી ગઈ. ત્યાર પછીની પણ ઘટના તમે જુઓ, ત્યાર પછી ચાવલા આઉટ થયા અને હાથ બધું આખો ધબડકો થઈ ગયો. તો અહીંયા શરૂઆત એવી છે કે ભાઈ પહેલા તો ટોટલ ઓછું હતું, ઇઝીલી ચેસ હતું, એટલે પહેલી મગજમાં એમ વિચારી લીધું કે આ તો બહુ સામાન્ય ટોટલ જમણા પતી જશે. અને ઇટ વોઝ ગોઈંગ વેરી સ્મૂથલી. ટુ બી પ્રિસાઇઝ 48 ઓવર સુધી તો એમ લાગી ગયું કે ચલો હવે કઈ બહુ ખાસ મેચમાં છે નહીં, મેચ આરામથી ગુજરાત અરે મુંબઈ જીતી જશે. સડનલી લાસ્ટ ઓવરની અંદર જે ટર્ન ખાધો એ ટર્ન કોઈ અપેક્ષા કરી નહોતી. ધેટ ઇઝ કોલ્ડ ધ અનસર્ટનિટી ઓફ ધ ક્રિકેટ. ક્રિકેટ કરતા મહાન કોઈ નથી. આ 22 ગજની દૂરી વાળી જે પીચ છે, બલભલાને હીરો અને બલભલાને હીરોમાંથી ઝીરો બનાવી દે, એ બધા યાદ રાખવું જોઈએ. ક્રિકેટ થી ઉપર કોઈ નથી. તો ક્યાંક હું માનું છું કે ઓવર કોન્ફિડન્સ થોડો રહ્યો, ઓછું ટોટલ છે હમણાં થઈ જશે કરીને. બીજું કે હાર્દિક પંડ્યાનો ઓવર કોન્ફિડન્સ, કહો આટલા રન તો હું ફટાફટ મારી દઈશ અને સ્ટાર્ટ બી એને એ રીતે કર્યું, બટ અલ્ટિમેટલી હી વોઝ બીન ટ્રેપ્ડ અને આઉટ થયો. ત્યાર પછી આખી ટીમ હારી ગઈ. તો અહીંયા મુંબઈ ઇન્ડિયન્સની જીત કે હાર એ તો સારી ટીમ છે. અને બીજું કે ઇટ ઇઝ નોટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આજ સુધીમાં ક્યારેય મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા 11 વર્ષથી ક્યારેય જીતી નથી પહેલી મેચ. એટલે એવું કઈ નથી કે મુંબઈ ઇન્ડિયન્સને કઈ બહુ મોટો પહાડ તૂટી પડ્યો. પહેલી મેચ નહોતી જીતી ને આજે નથી જીતી, પણ કઈ લોકોને બધું કે હાર્દિક પંડ્યા કેપ્ટન બન્યો એટલે પહેલી મેચ જીતાડીને આજે ઇતિહાસ બદલશે, એ ના બદલ્યું. તો ક્યાંક ને ક્યાંક યુ ઓલ્સો બીન પ્રૂવડ એન ઓર્ડિનરી કેપ્ટન એઝ અધર ઇન ધ ફર્સ્ટ મેચ ઓફ મુંબઈ ઇન્ડિયન્સ. હા, પણ જ્યારે આપણે મેચની વાત કરતા હોઈએ ને અશોકભાઈ, એક વસ્તુ બહુ જ, ચાલો ગઈકાલે એક વસ્તુ આમ થોડી ખરાબ થઈ કે ના, મુંબઈ ઇન્ડિયન્સ ક્યાંક ચેઝ ન કરી શકે. છેલ્લા 11 વર્ષથી ક્યાંક આ સિચ્યુએશન જોવા મળતી હોય છે કે ના, પહેલી મેચ કોઈ દિવસ એ લોકો જીતતા નથી. પણ શુભમન ગિલની વાત કરીએ, એક નવા કેપ્ટન તરીકે તેઓ આવ્યા, એક નવા કેપ્ટન તરીકે અને સાથે ક્યાંક સારી એવું પરફોર્મન્સ પણ તેમના દ્વારા જે કરવામાં આવ્યું, ટીમને કેવી રીતે મેનેજ કર્યા, કારણ કે તેમની સાથે સિનિયર ખેલાડીમાં ક્યાંક આશિષ નેહરા છે તેવું અત્યારે તો જે જોવા મળતું હોય છે. કારણ કે જો ટીમની વાત કરવામાં આવે એઝ અ કેપ્ટન તરીકે, ક્યાંક હાર્દિક પંડ્યા હો તો ક્યાંક એવું પણ લાગે ના થોડુંક કંઈક સપોર્ટ પણ મળી રહે, પરંતુ એવું ક્યાંય ન હતું. સારી રીતે ટેકલ પણ તેમણે કરી લીધું, ક્યાંક એવી પણ સિચ્યુએશન હતી કે જેના કવર પણ અત્યારે તો જે કરી શકવામાં સફળ પણ રહ્યા. શું કહેશું શુભમન ગિલની ગઈકાલની જે કેપ્ટનશીપને લઈને? પહેલી વસ્તુ એ છે કે શુભમન ગિલ અચ્છો ક્રિકેટર છે, ભારત રમી ચૂક્યો છે, બધી જ ટેસ્ટ મેચ, વન ડે, T20 બધું જ રમી ચૂક્યો છે, વિશાળ રેન્જ ઓફ કેપ્ટન્સના અંડરમાં રમી ચૂક્યો છે, ઇન્કલુડિંગ હાર્દિક પંડ્યા, વિરાટ કોહલીના અંડરમાં રમ્યા છે, મહેન્દ્રસિંહ ધોનીના અંડરમાં રમ્યા છે, રોહિત શર્માના અંડરમાં રમ્યા છે. તો એને જયારે પત્રકાર પરિષદમાં મેં પહેલો સવાલ મેચ પૂછ્યો હતો એને કે ભાઈ તમે હવે કેપ્ટન તરીકે જયારે અહીંયા આવ્યા છો ત્યારે પબ્લિક સપોર્ટ તમને કેટલો મળશે? ધીસ વોઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન. કારણ કે મેં કીધું કે હાર્દિક પંડ્યા ગુજરાતી ખેલાડી હતા એટલે એમને પબ્લિક સપોર્ટ મળતો હતો, તમે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પબ્લિક સપોર્ટ કેટલો મેળવશો? તો એણે બહુ જ હસીને બહુ સારી રીતે જવાબ આપ્યો. એણે કહ્યું કે નહીં, મારી બેટિંગ એ ગુજરાતના લોકોને ગમે છે અને આ મેદાન ઉપર મારી બેટિંગ લોકોએ માણી છે અને મને પણ પબ્લિક સપોર્ટ એટલો જ મળશે. સો ધીસ વોઝ હિઝ વર્ડ. અને એ પત્રકાર પરિષદમાં એણે કહ્યું હતું. તો હું માનું છું કે શુભમન ગિલ ઇઝ અ સોફ્ટ સોબર કેરેક્ટર. તમે જો એના એના ફેસ ઉપર કોઈ એવા બહુ બૂમા બૂમ કુદાકુદ જેવું નથી, એક સિનિયોરિટી જોવા મળે છે. તો હું માનું છું કે હી હેઝ ડન હિઝ જોબ વેલ. એને ખબર હતી કે મારી પાસે પરિસ્થિતિ થોડી નબળી છે, સામેની ટીમ મજબૂત છે, સામેની ટીમમાં ખેલાડીઓ આવી રીતના જબરજસ્ત છે, પણ તે છતાંય તમે 19મી ઓવર સુધી તમારું જે જનૂન છે ટકાઈ રાખો છો અને હજુ એક અપેક્ષા કરો કે નહીં, આઈ કેન મેક એ મેચ ઓફ ઇટ. અને સૌથી વધારે તમે આશિષ નેહરાની વાત કરી, મોસ્ટ પેશનેટ કોચ. તમે જોયું હશે કે હાર્દિક પંડ્યા કેપ્ટન હતો ત્યારે પણ એની સાથે સાથે જ ફરે, એ બાઉન્ડ્રી ઉપર જ્યાં હોય ત્યાં એની પાછળ જઈને એને કંઈક ને કંઈક કહેતો જ હોય. અહીંયા પણ સિમિલર વે, એવરી ડિલિવરી હી વોઝ આફ્ટર શુભમન ગિલ ટુ ટેલ સમથિંગ,
કે ભાઈ તું આમ કર, ભાઈ આમ કર, આમ કર, આને આમ કર, આને આમ કર. સો ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ, યુ નો. સતત તમને એનું ગાઈડન્સ મળતું રહ્યું, સતત ગિલને બિઝી રાખ્યો કે ઓકે ડુ ધીસ, ડુ ધીસ, ડુ ધીસ. તો આ એક બહુ મહત્વની વસ્તુ છે કે તમારો કોચ કેટલો પેશનેટ છે કે તમારી ટીમને જીતાડવા માટે. ઘણી વાર ટીમ જે છે એ કોચ થી જીતતી હોય છે, કેપ્ટન કરતા પણ વધારે રોલ કોચનો હોય છે. એ આપણે જોયું છે 2011 ના વર્લ્ડ કપમાં જયારે ગેરી કસ્ટન ભારતના કોચ હતા અને મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન હતા. વોટ વોઝ ધ કોમ્બિનેશન, લુક એટ ધેટ કોમ્બિનેશન. એ કોમ્બિનેશન કાલે ફરી એક વાર હાર્દિક પંડ્યા અને નેહરાનું હતું, એના જેવું અથવા એના કરતા વધારે મજબૂત આપણને ગિલનું અને નેહરાનું જોવા મળે. જે સાચી વાત છે ને, તેમાં પણ જે અત્યાર સુધીની ક્યાંક સારામાં સારું જે પરફોર્મન્સ પણ જોવા મળ્યું. ગિલ ક્યાંક ગઈકાલે આઈપીએલ જીતી ગયા હોય એવો આખા ટીમનો ક્યાંક મિજાજ પણ જોવા મળ્યો હતો. કારણ કે જે પહેલી મેચ હતી કોન્ફિડન્સ લેવલ ઘણું સારું એવું આમ એ વખતે પહેલાં શરૂઆતમાં એવું નહોતું લાગતું કે ના આ વખતે અમે શું કરીશું શું નહીં, પણ આટલું ઓછું ટોટલ હતું તો પણ તેઓ અત્યારે હતું તેમને મુંબઈ ઇન્ડિયન્સને રોકી શકાય એક બહુ મોટી બાબત હતી. એટલે ક્યાંક એમ કહી શકાય કે ના એક નવા કેપ્ટનની સાથે સાથે ગુજરાત ટાઇટન્સ પણ આગળ વધી રહી છે. અશોકભાઈ, આજની મેચની વાત કરીએ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ પંજાબ કિંગ્સ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બેંગ્લોર પ્રથમ મેચ ક્યાંક ચેન્નઈ સુપર કિંગની સામે હારી ગયું હતું અને તેની સાથે પંજાબ કિંગ્સની પણ વાત કરીએ તો તેઓ પણ ક્યાંક આ વખતે એવા પૂરજોશમાં સામે આવશે જ કે આ વખતે કોણ જીતશે કોણ હશે. પણ બેંગ્લોર તેમના હોમ ગ્રાઉન્ડ ખાતે અત્યારે તો રમવા જઈ રહ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો આજની મેચને પણ આપ? સી, પહેલી વસ્તુ તો બેંગ્લોરની ટીમ સારી હોવા છતાં દરેકે દરેક વર્ષો વરસ નિષ્ફળ પ્રદર્શન કરે છે એ આપણે જાણીએ છીએ. વિરાટ કોહલી જેવો જબરદસ્ત ખેલાડી હોવા છતાં પણ એ પહેલા તો એબી ડિવિલિયર્સ ને બધા એકદમ ખતરનાક ખેલાડીઓ હતા, તે છતાં પણ આ ટીમ ક્યારેય ચેમ્પિયન થઈ શકી નથી, ધેટ વી ઓલ નો. તો પહેલી વસ્તુ એ છે કે તે ટેક ક્રિકેટ લિટલ લાઇટલી, મારી દ્રષ્ટિએ હું એવું માનું છું. જે રીતે આપણને જનુન જોવા મળ્યું ગુજરાત ટાઇટન્સનું કે જે કોચ દોડાદોડી કરે, કેપ્ટન દોડાદોડી કરે, એનો એ કંઈક તમને બેંગ્લોરમાં જોવા મળતું નથી. તો દે આર લિટલ રિલેક્સ સોર્ટ ઓફ અ ટીમ એવું લાગે છે. બીજું કે પહેલી મેચ એ લોકો હારી ચુક્યા છે, ધીસ ઇઝ ધ સેકન્ડ મેચ, અને આ બીજી મેચ એમને જીતવી જરૂરી છે. કારણ કે પંજાબની ટીમ ઓલરેડી જીતીને આવેલી છે, પંજાબની ટીમ પર જોરદાર ફોર્મમાં છે, પણ શરૂઆતની મેચોમાં પોઈન્ટ મેળવવા ખૂબ અગત્યના હોય છે. ટાઈમ એન્ડ અગેન આપણે જોઈએ છીએ કે શરૂઆતમાં તમે એક્યુમ્યુલેટ કરેલા પોઈન્ટ તમને પાછળ મહત્વની મેચોમાં બહુ જ કામ લાગતા હોય છે. કે તે વખતે મહત્વની મેચ એકાદ જતી રહે તો વાંધો નથી આવતો, જો તમે ઇનિશિયલ સ્ટેજમાં પોઈન્ટ લીધા હોય તો. અહીંયા આગળ પંજાબની ટીમ ફૂલ ઓફ ફોર્મ છે, જયારે અહીંયા આગળ વિરાટ કોહલી છે, ભાવ દુપ્લેસી, રજત પાટીદાર, મેક્સવેલ ગ્રીન, તમે નામ તો જુઓ સાહેબ, એક એક થી જબરજસ્ત ખેલાડીઓ, બટ દે આર નોટ ઇન ધ રિધમ, દે આર નોટ એબલ ટુ પ્લે દેટ ગુડ ઇનિંગ એન્ડ ઓલ દેટ, યુ નો. તો એ ક્યાંક ને ક્યાંક એમના માટે બહુ જ મોંઘું પુરવાર થશે. બીજું ત્રણ ખેલાડીઓ, કી ખેલાડીઓ, વિરાટ કોહલી, ફાફ દુપ્લેસીસ અને ગ્લેન મેક્સવેલ, આ ત્રણે બેટિંગ કરવી પડે તો બેંગ્લોર જીતે, એક સાદી સીધી વાત છે. ગયા વખતે અનુજ રાવત અને જે આપણે દિનેશ કાર્તિક, આ બંને ખતરનાક બેટિંગ કરી હતી આપણે જાણીએ છીએ, તો ક્યાંક એ પણ યથાવત રાખવી પડશે. અને પંજાબ કિંગ્સે પણ જીતવું હશે તો એમની પાસે બી શિખર ધવન છે, બેસ્ટો છે, પ્રભસિમરન છે, કરણ છે, જીતેશ શર્મા છે. લાસ્ટ ટાઈમ ધી પ્લેડ વેલ, પણ આ વખતે જો જીતવું હોય તો મોટો સ્કોર મૂકવો પડશે. કારણ કે બેંગ્લોરની ટીમ એટલી બધી ઇઝીલી લઈ શકાય એમ નથી. એટલે આજની મેચ બહુ જ મહત્વની છે, કારણ કે જીતવું છે બેંગ્લોરને અને યથાવત રાખવો છે લીડ પંજાબને. મજા આવશે. છેલ્લો પ્રશ્ન, બંનેની બોલિંગ લાઇનઅપ ના લઈને પણ શું કહેશો? સી, બોલિંગ લાઇનઅપ ની અંદર પણ તમે જુઓ તો જેમ બેંગ્લોરે ગયા વખતે સારી બોલિંગ કરી એ પ્રમાણે નો ડાઉટ કે તમારી પાસે પંજાબની બોલિંગ તો બહુ સારી છે, કારણ કે એમાં કદી સરવાળા છે, ચહલ છે, તમારી પાસે હર્ષદ પટેલ છે, હર્ષદીપ બ્રાર છે, તો ક્યાંક ને ક્યાંક બોલર્સ પણ બહુ સારા, દર્શનીત છે તમારી પાસે. તો ક્યાંક બોલિંગ લાઇનઅપ પંજાબની વધારે સારી છે, જ્યાં સુધી બેંગ્લોરની વાત છે તો બેંગ્લોર પાસે જે ખેલાડીઓ છે એના કરતા મોહમ્મદ સિરાજ છે, નો ડાઉટ, યશ દયાલ છે, બટ બેટર પ્લેયર છે હું માનું છું કે પંજાબમાં બોલર્સ પંજાબના સારા છે. એટલે બેંગ્લોરે જો જીતવું હશે તો મોટો સ્કોર મૂકીને એ જીતી શકે છે.
ક્યાંક માહોલ તો અત્યારે હાલ તો રસપ્રદ જોવા મળશે. અને આજે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેમના અત્યારે તો હોમ ગ્રાઉન્ડ ખાતે રમવા જશે, કોણ કેવું પરફોર્મન્સ કરશે તે તો હવે આવનાર સમય જ બતાવશે. તેની સાથે અશોકભાઈ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.